સો લો બેક પેઇનમાં તમારી જે લંબર વર્ટેબ્રા છે L1 થી લઈને L5 અલોંગ વિથ સમ સેક્રમ પાર્ટ, એમાં એ અફેક્ટ થાય છે. તો આઈ કેન શો યુ કે તમારી જે આ લંબર વર્ટેબ્રા છે અને આ તમારું સેક્રમ છે, સો એ આટલા પોર્શનમાં તમને પેન આવી શકે. અને સમટાઈમ્સ કોકને આ કોક્સિક્સમાં બી આવે છે, પણ ઇન જનરલ આટલા લેવલમાં પેન બહુ જ કોમન હોય છે. અને આપણે આઈ એમ સ્ટેટિસ્ટિક્સ તો એવું કહે છે કે 90% પીપલ ઇન ધર લાઈફ ટાઈમ હેવિંગ અ બેક પેઇન વન એન્ડ અનધર ટાઈમ, એવું કહે છે એ લોકો. સો લો બેક પેઇનમાં બી તમે એને કેટેગરાઇઝ કરી શકો છો, યંગ એજ, મિડલ એજ અને ઓલ્ડ એજ. પણ કોમનલી નાવ ડેઝ જે પેઇન જોવા મળે છે આપણને, દેટ ઇઝ ડ્યુ ટુ ડિસ્ક હર્નિએશન. સો જેમ કે તમે આ મોડલમાં જોઈ શકો છો, અહીંયા આગળથી આ તમારી જે ગાદી છે અને આ તમારી બે વર્ટિબ્રી છે, જેને મણકા કહીએ છીએ આપણે, એની વચ્ચેનો આ એક ન્યુક્લિયસ કહીને પાર્ટ છે જે બહાર આવે છે, એના કારણે તમને લો બેક પેઇનના સિમ્પટમ્સ આવે છે. હવે જ્યાં સુધી આ પાર્ટ એના જે લિમિટ્સ હોય એમાં રહે ત્યાં સુધી તમને લો બેક પેઇન થઈ જાય. પણ જ્યારે અહીંયા એક નર્વ જાય છે, જેને આપણે સિયાટિક નર્વ કોમન લેંગ્વેજમાં કહે છે, એ આ જ્યારે આ ગાદી છે એ આ નર્વ પર જ્યારે પ્રેશર કરે છે ત્યારે તમને સિયાટિકાના સિમ્પટમ્સ આવે છે. તો ઇનિશિયલી તમને લો બેક પેઇન હોય છે, અને પછી જ્યારે વધતું હોય, ઇફ યુ આર નોટ ટ્રીટિંગ પ્રોપરલી, દેન તમને સિયાટિકાના સિમ્પટમ્સ થાય છે. હવે સિયાટિકાના સિમ્પટમ્સમાં શું આવે, તમને લો બેક પેઇન તો આવશે જ, અલોંગ વિથ દેટ તમને પગમાં ઝંઝનાટી, ખાલી, અધર ઓર મે બી અ પેઇન સેન્સેશન થ્રુ આઉટ ધ લેગ ફ્રોમ હિપ એરિયાથી લઈને તમારા પંજા સુધી એ ફીલ થાય છે. અને ગ્રેજ્યુઅલી અગર તમે એને એ કમ્પ્રેશન કન્ટિન્યુઅસ હોય છે અને જો તમે ટ્રીટ ના કરો એને, તો તમારા પગના આંગળાઓ બી જૂઠા થવા માંડે અને એમાં તમારી વીકનેસ આવવા માંડે છે, જેને અમે ટેસ્ટ કરતા ત્યારે અમને ખબર પડે છે કે જે પગનો અંગૂઠો હોય છે એમાં વીકનેસ આવે છે અને એની મૂવમેન્ટ અફેક્ટેડ થઈ જાય છે. સો એક આ અને સિયાટિકાનું ગુજરાતીમાં બહુ ફેમસ નામ છે, એને આપણે કહીએ છીએ ધનઝણ. ધીસ ઇઝ અ વર્ડ ફોર સિયાટિકા.